एक ब्रेकिंग न्यूज़ जूनागढ़ थी सामे आवी रह्या छे। जूनागढ़ थी आ मोटा समाचार। गीर सोमनाथना धारासभ्य विमल चुडासमा दोषित जाहिर। માળિયા કોર્ટે વિમલ ચુડાસમાને દોષિત જાહેર કર્યા છે। સાંજ સુધીમાં કોર્ટ વિમલ ચુડાસમાને સજા સંભળાવશે। વર્ષ 2010 માં મિત રોહન વૈદ્ય પર હુમલો કરવામાં આવ્યો હતો। હોલિડે કેમ્પ પાસે આ ઘટના બની હતી, ત્યારે હવે આખરે દોષિત જાહેર કરવામાં આવ્યા છે। વર્ષ 2010 માં મિત રોહન વૈદ્ય પર હુમલો કરવામાં આવ્યો હતો, ત્યાં લઈને દોષિત જાહેર થયા। संवाददाता भावीन अमारी साथ जोड़ाया छे वधारे विगतो साथे फोनलाइन पर। भावीन, जे रीते हवे धारासभ्य विमल चुडासमा दोषित जाहेर थया छे, सांज सुधीमां सजा पण संभळावामां आवशे, शुं वधारे विगतो प्राप्त थई रही छे? હા, જે રીતે જોવામાં આવે તો જે ગીર સોમનાથના ધારાસભ્ય છે અને મૂળ માળીયાહાટ ચોરવાડના વતની છે તેવા વિમલ ચુડાસમાએ હોલિડે કેમ્પ પાસે જે રોહન વૈદ્ય નામનો એક વ્યક્તિ હતો તેની ઉપર હુમલો કરવાની ઘટના બની હતી। આ ઘટના છે એ 2010 બની હતી, ત્યારે કોર્ટે આજે જે માળીયાહાટીના કોર્ટ છે તેને દોષિત જાહેર કર્યા હતા। અને જે રીતે સમાચાર મળી રહ્યા છે કે 6 માસની સજા ફટકારવામાં આવી છે, તેની સહિત 4 લોકો પણ સામેલ છે સાથે, ત્યારે વિમલ ચુડાસમા છે ધારાસભ્ય તે સહિતના 4 વ્યક્તિઓને 6 માસની સજા ફટકારવામાં આવી છે। ત્યારે આ બાબતે જે સજા ફટકારવામાં આવી છે ત્યારે ધારાસભ્ય જે વિમલ ચુડાસમા છે તે પણ ઉપલી કોર્ટમાં જઈ અને ફરી જામીનની અરજી કરી શકે છે। જી બિલકુલ, થી આભાર આપનો તમામ જાણકારી બદલ।